રંગજૂત વિદ્યા મંદિર આમજાના વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર બાર જોઈએ એ થોડી ઝડપ કરી રહ્યા છે બે દાખલા જોડે આપી રહીશું તમને કેમ કે પછી આગળ બીજું ચેપ્ટર ચાલુ કરાય એમ તો તમે કદાચ ડીડી ગિરનાર ઉપર બા ઉપર પણ પ્રોગ્રામ આવે છે તે પણ જોતા હશો બરાબર અહીંયા આગળ દાખલું છે પ્રેરણા પારસ અને જૈશી એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે એક ચાર બે હજાર સોળના રોજ તેમની મૂડી અનુક્રમે એક લાખ પચાસ હજાર નેવું હજાર અને સાહીઠ હજાર હતી અહીં આગળ ચાલુ ખાતાની બાકી આપેલી નથી એટલે આપણે ભાગીદારોનું અસ્થિર મૂડી ખાતા બનાવીએ છીએ બરાબર જેમાં મેં બાકી આગળ લાવ્યા કરીને પ્રેરણા પારસ અને જયશ્રીની મૂડી લખી છે તમારે તો સૌથી પહેલાં આખી રકમ વાંચવાની અને પછી જ દાખલો ગણવાની શરૂઆત કરવાની હું અહીંયા આગળ આખી રકમ એટલા વાંચ માટે વાંચતી નથી ને બતાડતી જોઉં છું કારણ કે ઇટ ટેક્સ ટુ મચ ટાઈમ રાઇટ અને આખી રકમ વાંચીએ તમારા ચોપડી જોડે રાખવાની રકમ પહેલાં આખી વાંચી કાઢવાની મેં બતાડેલા ખાતા દૂરવાના પહેલાં અને પછી દાખલો વાંચતા જવાનું અને વિડીયો જોઈને જે પ્રમાણે મેં વિગતોની નોંધ કરેલી છે એ પ્રમાણે કરશો એટલે દાખલો આવડી જશે બરાબર આ દાખલામાં ફક્ત આપણે નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા કારણ કે ચાલુ ખાતાની બાકી આપેલી નથી સ્થિર મૂડી રાખવાનું કોઈ નોંધ કરેલી નથી માટે આપણે ભાગીદારોના અસ્થિર મૂડી ખાતા બનાવીએ છીએ જેની અંદર આપણે ભાગીદારોની મૂડીની નોંધ કરીએ છીએ બાકી આગળ લાવ્યા તરીકે પ્રેરણા તારીખ એક સાત બે હજાર સોળના રોજ પંદર હજાર અને પારસ ત્રીસ દસ બે હજાર સોળના રોજ ચોવીસ હજારનો ઉપાડ કરે છે પ્રેરણાએ ચોવીસ હજાર કર્યો અરે સોરી પારસે ચોવીસ હજાર કર્યો અને પ્રેરણાએ પંદર હજારનો ઉપાડ કરેલ છે શ્રી કોઈ પ્રકારનો ઉપાડ કરતી નથી આગળ અત્યારે તેઓ અડધો નફો મૂડીના પ્રમાણમાં અને બાકીનો નફો બે જેમ બે જેમ એકના પ્રમાણમાં વહેંચે છે અડધો નફો મૂડીના પ્રમાણમાં બરાબર હું પછી છેલ્લે જ્યારે નફાને ગણતરી કરશું ત્યારે શીખવાડીશ કે આમાં કેવી રીતે ગણતરી કરવાની આપણે આગળ જોઈએ જયશ્રી એક દસ બે હજાર સોળના રોજ પેઢીને ત્રીસ હજારની લોન આપી હતી લોન આપી હતી એનું મેં પહેલાં પણ સમજાયું કે લોનની કોઈ નોંધ આપણે નફા નુકસાન કે ભાગીદારોના મૂડી ખાતે કરતા નથી મૂડી દેવા બાજુ લોન નોંધાય છે જયશ્રીની ભાગીદારની મૂડી અને એનું વ્યાજ આપણે નફા નુકસાન ખાતે નોંધીએ છીએ ભાગીદારો કરાર અનુસાર મૂડી પર પાંચ ટકાને ઉપાડ પર બે બાર ટકા વ્યાજ પાંચ ટકા લેખે મૂડી પર વ્યાજ ગણ્યું પંચોતેરસો પિસ્તાલીસો ને ત્રણ હજાર જેની નોંધ આપણે મૂડી પર વ્યાજની કરી અહીંયા આગળ નફા નુકસાન ફાળવણી ખાતે એ જ રીતે જે ભાગીદારે ઉપાડ કર્યો હોય એનું ઉપાડ પર વ્યાજ ગણાય પ્રેરણા અને પારસના ઉપાડ પર વ્યાજ તેર પાંચ પચાસ અને બારસો રૂપિયા છે જેની આપણે ઉપાડ પર વ્યાજની નોંધ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ કરી અને એ બાજુ એ એ જ બાજુ આપણે ચોખ્ખા નફાની નોંધ કરી છે જે નફા નુકસાન ખાતેથી આપણે લાવેલા છીએ પારસની પેઢીમાં સક્રિય કાર્ય કરવા બદલ વાર્ષિક અઢાર હજાર વેતન આપવાનું છે અહીંયા આગળ વાર્ષિક અઢાર હજાર વેતન એટલે વર્ષનું જે વેતન આપેલું છે અઢાર હજાર રૂપિયા અને એની જ નોંધ આપણે એના મૂડી ખાતે કરી પારસના ખાનામાં પ્રેરણાને ઉપરની જોગવાઈ કર્યા પછી તથા તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નપાના દસ ટકા કમિશન આપવાનું છે હવે અહીંયા આગળ બીજું નીચે આપેલું છે ઉપરોક્ત થવાલાઓની અસર આપ્યા પછી નફા નુકસાન મૂડી ખાતે લઈ ગયા પછી પેઢીની કુલ મૂડી વર્ષની શરૂઆતની કુલ મૂડી જેટલી જ રાખવાનું ઠરાવવામાં આવ્યું છે જે બે જેમ બે જેમ એકના પ્રમાણમાં હોવી જોઈએ આ માટે જરૂરી રકમ ભાગીદાર રોકડમાં લાવે અથવા રોકડમાં લઈ જાય કમિશનની ગણતરી કરવાની છે પહેલાં આપણે બરાબર પ્રેરણાને કમિશન આપવાનું છે દસ ટકા હવાલ આપ્યા બાદના વેચણીપાત્ર નફાના બાદના નફામાં આપણે આનો સરવાળો કર્યો બરાબર અને આ સરવાળો કરીને એક લાખ ઓગણત્રીસ હજાર ચારસો પચાસ ચોખ્ખો નફો ઉપાડ પર વ્યાજને ઉમેરીને આ સરવાળાને ઉધાર બાજુ લઈ ગયા જેમાંથી મૂડી પર વ્યાજ વેતન બાદ કર્યું એટલે આવે છે નવ્વાણું હજાર નવ્વાણું હજારને પ્રેરણાના કમિશનના દસ ટકા મેં શીખવાડેલું છે દસને એકસો દસ બાદ કર્યા બાદ બાદ કર્યા બાદના નફા પર આપવાનું કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર જ્યારે કમિશન આપવાનું હોય આ શબ્દનો ઉપયોગ કરેલો હોય ત્યારે દસ એકસો દસે લેવાનું આઠ હોય તો એકસો આઠ બરાબર નવ હજાર કમિશન મળે છે જેની આપણે ફરી નોંધ ભાગીદારોના નફા નુકસાન ફાળવણી ખાતે કરી પ્રેરણાના અને મૂડી ખાતે પણ નવ હજાર કરેલી છે ત્યારબાદ પાત્ર નફો આવે છે નેવું હજાર રૂપિયા હવે વેચણી પાત્ર નફાની વેચણી અહીંયા આગળ કરેલી છે મેં એક તો પહેલાં વેચવાનું છે એમને બે જેમ બે જેમ એકના પ્રમાણમાં અડધો નફો નેવું હજારના અડધા કર્યા પિસ્તાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા એક પિસ્તાલીસ હજારને બે જેમ બે જેમ એકના પ્રમાણમાં વેચવાનું છે અને બીજા પિસ્તાલીસ હજારને તેમની મૂડીના પ્રમાણમાં શરૂઆતની મૂડીના પ્રમાણમાં શરૂઆતની મૂડી છે એમની મૂડી ખાતામાં લખેલી છે એ પ્રમાણે એક લાખ પચાસ હજાર નેવું હજાર અને સાહીઠ હજાર ગણતરી અહીંયા કળી પાંચ જેમ ત્રણ જેમ બેના પ્રમાણમાં અને આ રકમ આવે છે પ્રેરણાને બાવીસ પાંચસો પારસને તેર પાંચસો અને જયશ્રીને નવ હજાર અહીંયા આગળ બે જેમ બે જેમ એકના પ્રમાણમાં અઢાર હજાર અઢાર હજારને નવ હજાર મેં એની જ નોંધ એ આગળ નફા નુકસાન ફાળવણી ખાતે કરી છે અને એ ટોટલ કરીને નેવું હજાર થાય છે આ જ રકમ આપણે અહીં આગળ ક્યાં લઈ ગયા છીએ ભાગીદારોના મૂડી ખાતે બરાબર હવે એણે શું કીધું છે કે ભાગીદારોની મૂડી કેટલી રાખવાની છે શરૂઆતની કુલ મૂડી જેટલું જ રાખવાનું ઠરાવ્યું છે રાખવાની કેટલી શરૂઆતની જે મૂડી છે એનો સરવાળો કરવાનો એ જે ટોટલ થતું હતું એટલું જ રાખવાનું એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ બે જેમ બે જેમ એકના પ્રમાણમાં હવે આ શરૂઆતની મૂડીનું ટોટલ કેટલું થાય છે એક લાખ પચાસ હજાર વત્તા નેવું હજાર વત્તા સાઠ હજાર બરાબર એક લાખ પચાસ હજાર વત્તા નેવું હજાર એટલે બે લાખ ચાલીસ હજાર અને સાહીઠ હજાર એટલે કેટલા થયા ત્રણ લાખ બરાબર હવે આ ત્રણ લાખને કોના પ્રમાણમાં વેચવાના છે બે જેમ બે જેમ એકના પ્રમાણમાં બરાબર એટલે પ્રેરણાના કેટલી મૂડી થવી જોઈએ પારસની કેટલી થવી જોઈએ જયશ્રીની કેટલી થવી જોઈએ અને એ જ મૂડી રાખવાની બાકી જો મૂડીમાંથી વધે પૈસા કોઈને એવું હોય કે કીધું હોય કે ભાઈ આપણે બધાએ પાંચસો પાંચસો રૂપિયા લાવવાના છે ને કોઈ છસો રૂપિયા લાવે તો આપણે એને સો રૂપિયા પાછા આપીએ રાઈટ એવી રીતે અહીંયા આગળ બધાએ પાંચસો પાંચસો જ રાખવાના છે બરાબર એ કે જેને આ પ્રમાણમાં વેચીશું પણ અત્યારે ખાલી તમને ઉદાહરણ તરીકે પાંચસો પાંચસો રૂપિયા રાખવાના છે પછી આ ચારસો લાવ્યો આને ચારસો આપ્યો બધાએ પાંચસો રાખવા પણ આણે ચારસો આપ્યા તો આણે શું કરવાનું સો ફરી લાવવાના આને શું કર્યું છસો હતા એના તો આને શું કરવાનું આપણે સો આપી દઈશું અને આને તો પાંચસો જ લાવ્યો બરાબર એટલે આ પદ્ધતિ અહીંયા આગળ અપનાવવાની છે તો આપણે શું કરીશું ત્રણ લાખ રૂપિયા છે એને બે જેમ બે જેમ એકના પ્રમાણમાં વેચીએ એટલે એક લાખ વીસ હજાર એક લાખ વીસ હજાર અને સાહીઠ હજાર આવશે બરાબર આ આખરની મૂડી આવશે એમની અને આ જ મૂડી પહેલાં અહીંયા લખી દેવાની બાકી આગળ લઈ ગયા કરીને પછી સરવાળો કરવાનો જે તે બાજુનો જે બાજુ વધારે આવતો હોય એ બાજુમાંથી જે બાદબાકી કરો આ રકમને બાદ કરીને જે રકમ વધતી હોય આ બે લાખ સાત હજાર આનો જમા બાજુનો સરવાળો છે પ્રેરણાનો એ આ બાજુ લઈ ગયા આ બધી રકમ બાદ કરી આ રકમની આ રકમ હું પછી લખી છે પહેલાં દાખલામાં લખી નાખી નથી એટલે તમે પહેલાના લખતા પંદર હજાર તેર પચાસ અને એક લાખ વીસ હજાર બાદ કર્યા એટલે સિત્તેર છસો પચાસ પ્રેરણાના વધારાના છે એટલે પ્રેરણા વધારાની મૂડી લાય છે એટલે પ્રેરણા રોકડ તરીકે પૈસા લઈ જશે પાછા રાઈટ હવે આ બાજુ શું છે પારસના ખાનામાં તો પારસના ખાનાની શું તકલીફ છે ભાઈ પારસના ખાનામાં ઉધાર બાજુ સરવાળો વધારે આવે છે આ બધાનો થઈને આના કરતાં જમા બાજુ કરતાં બરાબર એટલે પારસભાઈ શું કરશે રોકડ લાવશે રાઈટ અને જયશ્રીનું પણ એવી રીતે જયશ્રીની જે સરવાળો થાય છે એ પ્રમાણે જયશ્રીને આપણે બાદબાકી કરવાની રાઈટ એટલે જયશ્રી શું કરશે બાકીના પૈસા લઈ જશે જો જયશ્રીના આ ઉધાર બાજુ તો કશું હતું નહીં આ તો રોકડ ખાતે તો છેલ્લે નોંધ કરવાની છે જેને લઈ જવાના છે કોઈ વસ્તુ હતા નહીં જયશ્રીના સાઈઠ હજાર ત્રણ હજાર અને અઢાર હજાર ઉમેર્યા એટલે એક્યાશી હજાર થયા એમાંથી સાઈઠ હજાર એની મૂડી બાદ કરી એટલે એકવીસ હજાર રૂપિયા જયશ્રી લઈ જશે જયશ્રી રોકડ વધારામાં લઈને આવેલી એટલે જયશ્રી પૈસા લઈ જશે પ્રેરણા પણ લઈ જશે જ્યારે પારસને શું થશે ભાઈ પારસભાઈને પૈસા લાવવા પડશે કેટલા બારસો રૂપિયા અને આ નોંધ ક્યાં કરવાની આ રોકડ લાવવાની નોંધ આપણે મિલકત લેણા બાજુ કરીએ છે રોકડમાં રોકડ ખાતામાં કરી રોકડની બાકી શોધવાની બરાબર અને આ મૂડી એક લાખ વીસ હજાર એક લાખ વીસ હજાર અને સાહીઠ હજારની મૂડી દેવા બાજુ નોંધ થશે